આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપળા નગરપાલિકાના પ્રથમ નાગરિક સાધી કોર્પોરેટર નામદેવભાઈ દવે જેમનું દુઃખદ અવસાન થયું છે અને ત્યાર પછી આપણો આ પહેલો કાર્યક્રમ છે તો આપણે બધા ઊભા થઈને એમની માટે 2 મિનિટનું મૌન પાડીશું. રાજપીપળા નગરપાલિકાના પાટણગણમાં આજે 73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ અહીંયા પધાર્યા છો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધા જ ખાતાના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, મુખ્ય અધિકારી, કર્મચારીગણ અને મુખ્ય મહેમાનો અને પત્રકાર મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણા ગુજરાત રાજ્યના અને કેન્દ્ર સરકાર દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે, આપ સૌ જાણો જ છો કે હમણાં આપણા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અને ગેસ લાઇનનું કામ ચાલુ છે અને એને લઈને ઘણી બધી તકલીફો શહેરના નાગરિકોને અને અહીંયા આવનાર પ્રવાસીઓને પડે છે. પણ આપણે બધાએ લોકો લગી જવાનું છે અને એમને સમજાવવાના છે કે આ બધી એક સુવિધાના ભાગરૂપની તકલીફ છે. આના આ તકલીફો થોડા સમયમાં દૂર થઈ જવાની છે અને ટૂંક સમયમાં આપણે દરેક વિસ્તારના, દરેક વોર્ડના અને મુખ્ય માર્ગો એ બધા જ રિપેરેશન કરી નવા બનાવવાના છે. પણ થોડો સમય તકલીફ સહન કરવી પડશે. ત્યાર પછી આપણે WTP જે આપણો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જે ઘણા સમયથી બંધ હાલતમાં છે, તેનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરી આપણે એ પણ શરૂ કરવાના છે. ત્યારબાદ અહીંયા જે નાઇટ શેલ્ટરનું કામ છે તે પણ આપણે ખાતમુહૂર્ત કરી ટૂંક સમયમાં શરૂ કરવાના છે. બીજા ઘણા બધા વિકાસના કામો આપણે કરવાના છે. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે જે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે સ્વચ્છ ભારત અને એ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2.0 અંતર્ગત જે એ આપણને નગરપાલિકાઓને જે ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટો આપે છે, તો આપણે બધા આજે આ દિવસે સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરીએ. આપણે આજે સ્વચ્છતાની શપથ પણ લેવાની છે આંબેડકર ચોક પર જઈને. તો આપણે ભીનો કચરો, સૂકો કચરો અલગ રાખીએ. આપણા કોરોના મહામારીમાંથી હમણાં જ બહાર આવ્યા છે ને કોરોના મહામારીમાં જે આપણા સૈનિકોએ જે કામ કર્યું છે તે ખરેખર બિરદાવવા લાયક છે. અને આવનાર હમણાં પણ આ કોરોના મહામારી ફરી ચાલુ થઈ છે, તો આપણે બધા લોકોને જાગૃત કરીએ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ અને લોકોમાં જાગૃતતા લાવીએ. આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં તો ફ્રીમાં રસીકરણ થયું છે, વેક્સિનેશન થયું છે. તો આપણે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રીને અને આપણા વડાપ્રધાનશ્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. બીજા બધા રાજ્યોમાં તો પૈસાથી વેક્સિનેશન થાય છે, જ્યારે અહીંયા ફ્રીમાં વેક્સિનેશન થયું છે અને આપણા લોકો ખૂબ જાગૃત છે. આપણા અહીંયા 98-99% વેક્સિનેશન થઈ ગયું છે. એટલે જ તમે જુઓ છો લોકોને કોરોના થાય છે, પણ જે પહેલાં ફેઝમાં, બીજા ફેઝમાં જે થયો કે લોકોના મૃત્યુ થતા થાય, એ મૃત્યુનો આંક હવે બિલકુલ નહિવત થઈ ગયો છે. એટલે હજુ જે પણ લોકો બાકી હોય, જેના 60 વર્ષ થઈ ગયા છે, 9 મહિના થઈ ગયા છે અને જે બુસ્ટર ડોઝ આવ્યો છે સરકારે,
જે નક્કી કર્યું છે તે પ્રમાણેના બૂસ્ટર ડોઝ માટે પણ આપણે લોકોને જાગૃત કરીએ. જે નાના વયની બાળકો માટેના ડોઝ ચાલુ થયા છે તો એની માટે પણ આપણે લોકોને જાગૃત કરીએ. અને ખાસ કરીને સ્વચ્છતા માટે આપણે આપણા વિસ્તારમાં નીકળવું પડશે, લોકોને સમજાવવા પડશે કે ભીનો કચરો સૂકો કચરો અલગ રાખવાનો છે. હવે તો ભીનો કચરો અને સૂકો કચરો પણ આપણા સફાઈ કામદારો અલગ ઉઘરાવવાના છે, તો એની માટે ખાસ આપણે બધાને જાગૃત કરવા પડશે. અહીંયા લોકો તરત એ બધી વસ્તુને ફોલો નથી કરવાના, પણ આપણે એમને સમજાવવા પડશે અને એમને કહેવું પડશે કે આ તમે અલગ અલગ રાખો. અને એના પોઈન્ટ્સ હોય છે કે જેનું માર્કિંગ છે કેન્દ્ર સરકાર સુધી થતું હોય છે અને એના આધારે જ આપણને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. બીજી વાત કે હમણાં એક આપણે સફાઈ માટેનું આ ODF IC એક્ટિવિટી અને MIS માટેનું એક ટેન્ડર કર્યું છે. એમાં L1 એજન્સી ઓનલાઈન ટેન્ડર કર્યું, તો L1 એજન્સી MP ઇન્દોરની ડિવાઇન કંપની કરી છે. એમાં કોઈ પણ આપણા સફાઈ કામદારોએ એવું સમજવાની જરૂર નથી કે એમને કોઈ નુકસાન કરવા માટે આ લોકોને લાવવામાં આવ્યા છે. આપણા સફાઈ કર્મચારીઓએ જે કામગીરી કરી છે ને જો જે કોરોના મહામારીમાં જે અત્યાર લગી ગામને સ્વચ્છ રાખ્યું છે, એટલે એ લોકોને તો કોઈ દિવસ ભૂલાય એમ જ નથી. એટલે એ લોકોએ સેફ પણ ઇનસેફટી ફીલ કરવાની જરૂર નથી. સૌથી પહેલું કોઈ પણ હશે તો એ લોકોને જ આપણે આગળ કરવાના છે. આ તો એમની મદદના ભાગરૂપે આ ટેન્ડર કરવામાં આવ્યું છે. અને જે કામગીરી જે સરકારની છે, જે આપણે લોકો હજુ નથી જાણતા, તે કામગીરી કરવા માટે ને તમને મદદરૂપ થવા માટે એ લોકો અહીંયા આવેલા છે. નહીં કે તમને હટાવીને એમને બધું આપી દેવાનું છે. જે તમારું છે તે તમને જ મળવાનું છે. એટલે અંદર અંદર લડાવા કરતા સાથે મળીને તમે લોકો ગામને સ્વચ્છ ને સુંદર બનાવો. જો ગામ સ્વચ્છ ને સુંદર હશે, જેટલા આપણા રેન્કિંગમાં આગળ હોઈશું એટલું જ આપણને ગ્રાન્ટ ને બધું મળવાનું છે. જો આપણે એમાં પાછળ જઈશું, હવે એવું નથી, પહેલાં અહીંયા ગાડી કલેક્ટર ઓફિસમાંથી બધું ડૂડામાંથી થતું હતું, હવે દરેક નગરપાલિકાની RCM કચેરીઓ બની ગઈ છે. એટલે ચીફ ઓફિસર, ચૂંટાયેલા સભ્યો, પ્રમુખ ને દરેકે એ પ્રમાણે ચાલવાનું હોય છે. એટલે આપણા બી તમારા કામોમાં બી હવે અવારનવાર, પહેલાં ઓફલાઈન ટેન્ડર થતા હતા, હવે કમ્પલસરી ઓનલાઈન ટેન્ડર થઈ ગયા છે. તો ઓનલાઈન ટેન્ડરમાં કોઈ પણ આવી શકે છે. એટલે તમને લોકોને આ લોકો કંઈક ને કંઈક નવું શીખવા મળશે આ લોકો પાસેથી. એટલે મહેરબાની કરીને અંદર અંદર લડાઈને કે ગામમાં એવો માહોલ ઊભો ના કરશો કે આ અલગ છે પેલા અલગ, તમે બધા સરખા જ છો, બધા સાથે મળીને કામ કરજો. આપ સૌ અમારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુર્જર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. હવે રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓ જેઓ તેમની ફરજ Thank you.
માટે અહીંયા ભેગા થયા છે તો આપણે સંમત થઈશું. રાજપીપળાના નાગરિક હોવાના નાતે હું સ્વચ્છતાના શપથ લઉં છું કે હું હંમેશા તેઓને તેમની ધરોહરની જાળવણી અને સંરક્ષણ કરી તેમને અને સ્વચ્છતા માટે મારું ઘર મારો વિસ્તાર મારો ગામ અને મારો દેશને સ્વચ્છ રાખીશ.